હવે આગળ વાત કરીએ તો દમણમાં ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા. ઘણા દિવસથી પ્રદેશમાં છૂટા છવાયા વરસાદ બાદ આજરોજ સવારથી દમણ તથા આસપાસના વિસ્તારોમાં કારા ડિબાંગ વાદળ વચ્ચે વરસાદ વરસવાનું શરૂ થઈ જવા પામ્યું હતું. અચાનક ભારે પવન સાથે આવેલા મુસળધાર વરસાદના પગલે દેવકા રોડ પર એક વૃક્ષ ધરાશાયી થતા થોડા સમય માટે વાહન વ્યવહાર પ્રભાવિત થવા પામ્યો હતો. ત્યાં ફાયર વિભાગની ટીમ જગ્યા સ્થળ પર પહોંચી રસ્તા વચ્ચે તૂટી પડેલા ઝાડને ખસેડવાની કામગીરી કરી હતી. આ તરફ નાની દમણના વર્તા લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ વિસ્તારમાં આવેલા તારા સ્ટેરસ નામની બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા વિવિધ દુકાનોમાં વરસાદી પાણી ફરી વળતા દુકાનદારો પોતાના દુકાનનો માલ સામાનને લઈ ચિંતિત થઈ ઉઠ્યા હતા અને દુકાનમાં ફરી ભરેલા વરસાદી પાણીનો બહાર કાઢવા જોવા મળ્યા હતા. આ તરફ આ વિસ્તારમાં હાલમાં જે ગેસ લાઇન હેતુ ખોદવામાં આવેલ ખાડાઓનું યોગ્ય પૂરણ કાર્ય કોન્ટ્રાક્ટર દ્વારા ન કરવામાં આવતા વરસાદી પાણીને લઈ રસ્તા પર ખાડાઓ પડી જવા પામ્યા હતા, જેમાં વરસાદી પાણી ફરી વળતા અમુક વાહનો પાણીમાં બંધ થવાના તથા અમુક વાહન ચાલકોના નિરાહદારીઓના સાથે સ્કૂલે જતા નાના ભૂલકાઓના પણ પડવા વાગવાના બનાવ બનવા પામ્યા હતા. જ્યારે બીજી તરફ આ જ વિસ્તારમાંથી પસાર થતી એક સ્કૂલ વાન પણ પાણીમાં બંધ થઈ જતા તેને ધક્કા મારી બહાર કાઢવી પડી હતી. બ્યુરો રિપોર્ટ, શેરેશ ટીવી, દીવ.